ગુજરાત હજુ બીજી લહેરમાંથી જજુમીને બેઠું થયું છે અને ત્રીજી લહેરનું સંકટ પણ તોડાઈ રહ્યું છે। તેમ છતાં ભાજપ છે કે જે ત્રીજી લહેરને વહેલી બોલાવવા માટે તલપાપડ હોય તેમ દેખાઈ રહ્યું છે। રાજકોટ શહેરના પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું સ્વાગત અને સેલિબ્રેશન કરવામાં આવ્યું, જેમાં શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ટોળે વળીને ઢોલના તાલે વાજતે ગાજતે સોશિયલ ડિસ્ટન્સને છડે ચોક ભંગ કર્યો। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી। જાણે આ નિયમ પ્રજા માટે જ હોય, કોઈ પક્ષ માટે નહીં એવો ઘાટ ઘડાયો। ભાજપના કાર્યકરોએ ભેટીને તેમના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કર્યું, જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો। અહીં નિયમ અને દંડ માત્ર પ્રજા માટે છે, પક્ષ માટે નહીં તેવી લોકોમાં ચર્ચા શરૂ થઈ। આ ટોળામાં સોશિયલ ડિસ્ટન્સનું નામો નિશાન પણ જોવા નહોતું મળ્યું, ત્યારે આ પ્રમાણની બેદરકારીના પરિણામે કોરોનાની ત્રીજી લહેર ચોક્કસ આવી જશે તેવા દ્રશ્યો સર્જાયા। આ સત્કાર સમારંભમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોની એસી તેસી કરી નાખી હતી, તેમજ ભાજપના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા, જ્યાં રસ્તા પર ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી, જાણે પક્ષને કોવિડની ગાઈડલાઇન્સ લાગુ જ ના પડતી હોય। જો શાસક પક્ષ દ્વારા જ નિયમનો ભંગ થાય તો પ્રજાનો તેમાં શું વાંક? આ પ્રકારના આક્ષેપ હાલ લોકો કરી રહ્યા છે। રાજકોટથી નિલેશ ચિશાંગિયાનો અહેવાલ, ગુજરાત તક।